Vrindavana Viharam Tam Shri Krishnam Radichintai Maharaj Navachan Shiksha Patrima Maharaj Shiksha Patri Aparna Api અને એમાં ભગવાનનો મહિમા થી શરૂઆત મંગલાચરણથી કરી મધ્યમાં મંગલાચરણ આવે છે, અંતમાં મંગલાચરણ આવે છે, બાકી આપણા બધાના નિયમો આવે છે. આજે આનંદની વાત છે, આ પરિવાર મેં પૂછ્યું, મેં કીધું આટલા બધા હરિભક્તો જે આવ્યા છે, કેટલા હાર પહેરવામાં, એટલે પછી મને કીધું કે 10 ભાઈઓ છે. એટલે મેં કીધું તો બરોબર છે, તો માપના હાર કહેવાય. પણ વસ્તુ એક છે કે ભગવાન મળ્યા, સત્સંગ મળ્યો. આજે મોટા મોટી વસ્તુ આપણે આ દેવને ક્યારે પણ મૂકવાના નથી, અને તમે નથી મૂક્યા, એટલા માટે તમે બેઠા છો. મેં આ વસ્તુ હમણાં ગુરુ પૂર્ણિમાના દિવસે કીધી હતી. તમે બધા અહીંયા આવ્યા છો કારણ કે ખપ છે. હવે તમને આવ્યા છો અને ઉપદેશ હું શું આપું? કારણ કે તમને દેવમાં નિષ્ઠા છે, તમને આ ભગવાનમાં નિષ્ઠા છે, તમને સત્સંગમાં નિષ્ઠા છે. અગત્યની વસ્તુ એ છે કે એમને રાજી કરવાના છે, મને રાજી નથી કરવાનો. આપણું જે પણ છે સર્વસ્વ છે એના પાછળનું કારણ ભગવાન છે. હું હંમેશા કહેતો આવ્યો છું અને એ વારંવાર કહું છું, અને આ ભગવાન હંમેશને માટે આપણી રક્ષા કરતા રહ્યા છે, આપણી સાથે રહ્યા છે. આપણી ઉન્નતિ, આપણી પ્રગતિ, આપણી ધરોહર જે ગણો, એ જે ગણો, એ આ ભગવાનના લીધે થઈને છે. આજે આ પ્રસંગ થયો, ખાસ કરીને પરિવારને ખૂબ ખૂબ અભિનંદન અને ધન્યવાદ. બધા પરિવાર ભેગા થઈને, જો આજે બહુ અઘરું છે, પરિવાર ભેગા થઈને કામ કરવું બહુ અઘરું છે. 10 જણા હોય ને ભેગા થઈને કામ કરવું અઘરું છે. 2 માણસ ભેગા થઈને કામ કરવું અઘરું હોય તો 10 માણસ, 10 ભાઈઓ ભેગા થઈને કામ કરવું બહુ અઘરું છે. એ સંસ્કાર દેખાડે છે. અને એટલા માટે જ મારી તો એક જ પ્રાર્થના છે ભગવાનને કે આવું હંમેશને માટે એકબીજા પ્રત્યે લાગણી, એકબીજા પ્રત્યે પોતાપણું. આ પરિવાર માત્ર 10 જણાનો નથી, આ પરિવાર આખા સત્સંગનો છે. તમે જે કાર્ય કર્યું છે એ તો અદ્ભુત છે, કારણ કે બધા ભેગા મળીને. અને આનંદ થયો આજે કે આપ સૌ અહીંયા એકત્રિત થયા, આવું સરસ આયોજન કર્યું, અને સરસ પારણ. આપણે કેટલા દિવસની, 5 દિવસની પારણ, 5 દિવસની સરસ પારણનું આયોજન કર્યું. અને જે સંકલ્પ આ પરિવારે કર્યો છે, એ સંકલ્પ મને લાઈટ ગઈ તો રાજી થયો તો પણ પાછી આવી. બહુ લાઈમ લાઇટમાં રહેવામાં મજા નથી. પણ આપ સૌએ, જો એક વસ્તુ હું માનું છું કે એકબીજા પ્રત્યેનો આદર, સન્માન. અને બીજી વસ્તુ, નાની લાંબુ ભાષણ નથી કરવાનું કારણ કે મારે અમદાવાદ જવાનું છે અત્યારે. એકબીજા પ્રત્યે આદર, સન્માન, સત્કાર, વિવેક બુદ્ધિ, અને એની સાથે સાથે મોટાથી નાના સુધીનું
મર્યાદા અને જતું કરવાની પરિવારમાં છે ને, એ પરિવાર સુખી થાય છે જે પરિવાર જતું કરતા શીખે છે. જો બાયો ચડાવે તો પરિવાર સુખી ન થાય, કોઈ સુખી ન થાય. બાયો ચડાવનાર કોઈ સુખી થાય એવું આજ સુધી નથી. બાયો ક્યાં ચડાવવાની છે? મહારાજે કીધું કે જે દિવસ ભગવાન ઉપર વાત આવે, સત્સંગ ઉપર વાત આવે, ત્યારે કોઈ દિવસ ક્યારે પણ આપણે મોડી વાત કરવી નહીં, ઉપવાસ કરવો. આ બહુ મોટી વસ્તુ છે. બાકી તો પરિવારની અંદર એકબીજાના પ્રત્યે આદર રાખવો, ગુણ જોવો. મેં એક દ્રષ્ટાંત આપ્યું હવે, આ છેલ્લી વાત. એક દ્રષ્ટાંત હમણે જ મેં આપ્યું હતું, હું ફરી એકવાર કહું છું. દત્તાત્રેય 24 ગુરુ કર્યા, બરોબર? આપણે બધા કથા સાંભળી છે ને. 24 ગુરુ થાય, તમે મને કહો, 24 ગુરુ થાય, પણ 24 માંથી ગુણ લીધો? વાત એ છે, કહેવાય છે એ મથક લખ્યું છે કે 24 ગુરુ કર્યા, પણ હકીકતમાં એ 24માંથી ગુણ લીધો અને ગુણ ગ્રહણ કરી અને પોતાના જીવનનું પરિવર્તન કર્યું ત્યારે એ દત્તાત્રેયનું નામ આજે આપણે યાદ કરીએ છીએ. ગુણબુદ્ધિ એ બહુ મોટી વસ્તુ છે. એકબીજા પ્રત્યે આદર, સત્કાર, સન્માન, એકબીજા પ્રત્યેનો પ્રેમ, લાગણી, અને આ પરિવાર આપણો છે. અને ખાસ કરીને તમે બધા ભાઈઓ ભેગા મળીને આવું આયોજન કર્યું છે, કાયમ ભેગા રહેજો એવી પ્રાર્થના કરીએ. કાયમ ભેગા રહેવું, દિવાલો ચણાય નહીં એનું ધ્યાન રાખવું. ભલે મકાન જુદા થાય પણ મન જુદા ન થાય એનું ખાસ આપણે તકેદારી રાખવાની છે. મન જુદા થાય તો બધા તકલીફો ત્યાંથી શરૂઆત થાય છે. એટલે આમાં વધારે નથી કહેવું, કારણ કે મારે હવે સમય થયો છે અને જઈશું 6 કલાક. સરસ આપ સૌને મળવાનું થયું, દેવના દર્શન કરવાનું થયું. હરિભક્તો, ખાસ કરીને વડીલ સંતો, યુવાન સંતો બધાને મળવાનું થયું. આપ સૌને દેવના અને આપ સૌના દર્શન કરીને ખૂબ આનંદ થયો. અને આજે સરસ અનાવરણ વિધિ આજે આ નિમિત્તે થઈ, રોડની જે આવતા જતા લોકો ભગવાનનું નામ લે, ક્યાંય વાંચે અને ક્યાંય ભગવાનનું નામ લેતા એનો ગુણ આવે તો કામ થાય ને. એટલે મહારાજે કીધું કે શુભ શુભ કાર્ય કે ગમે ત્યારે ભગવાનની સ્મૃતિ મૂકવી નહીં. એટલે આ રોડ ઉપર હાલતા માણસે ભગવાન નામ જોશે, દર્શન કરશે, અને એ બાને શિખરના દર્શન કરશે, ને એ બાને કોક દિવસ પગથિયા ચડશે, અને કોક દાડે દેવના દર્શન કરવા જશે, કથામાં આવશે. આના માટે થઈને આપણા વડીલોએ આ સંપ્રદાયનું પેટે પાટા બાંધી અને માળખું ઊભું કર્યું છે. આપ સૌ હરિભક્તોને ખૂબ ખૂબ ધન્યવાદ. ખાસ કરીને બહેનો, ભાઈઓ, સાંખ્યોગી બહેનો અને આ પરિવાર વડીલ સંતોના પ્રેરણા એ હંમેશા રહી છે. અમે તબિયત સ્વામીની સારી નથી, મન સ્વામીને હું મળવા ગયો, પણ લાગણી છે, પ્રેમ છે. પણ આપ સૌ હરિભક્તોની લાગણીને પ્રેમ છે, નાનામાં નાના હરિભક્તોની લાગણીને પ્રેમ છે. અને એના માટે થઈને 2 કલાક માટે માંડવી આવવાનું થાય.
બાકી બે કલાક માટે માંડવી આવે કોઈ માણસ, એ શેમાં ગણવું એ ન તમે નક્કી કરજો. પણ આ દેવના દર્શન અને તમારા દર્શન થાય એના માટે થઈને અહીં આવવાનું થયું છે. બાકી નિમિત્ત આ તમારી કથા છે. તો ખાસ કરીને આજના દિવસે વિશેષ કંઈ કહેવું નથી. આપ સૌએ જે આયોજન કર્યું એ બદલ આ પરિવારને ધન્યવાદ, સંતોને ધન્યવાદ, હરિભક્તો અહીંયા એકત્રિત થયા છે ધન્યવાદ. દેવ મુકાય નહીં એની તકેદારી રાખવાની ને એ વારસો આપવાનો છે. બસ મોટામાં મોટી જવાબદારી આ છે અને એ જવાબદારી આપણે નિભાવીએ અને એના માટે બળ અને શક્તિ આપણને મહારાજ આપે, સિંહાસનમાં બિરાજમાન ખૂબ બળ ખૂબ શક્તિ આપણને સૌને આપે. એ જ આજના દિવસે નાનાંડીના ચરણોમાં પ્રાર્થના. ફરી એકવાર આપ સૌને ધન્યવાદ, પરિવારને ધન્યવાદ.